નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 18 સંચાર માધ્યમ અને જાહેરાત ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, મિત્રને શુભેચ્છા આપવા ખાલી જગ્યા કાર્ડનો ઉપયોગ થાય છે, તો અહીં જવાબ આવશે ગ્રીટિંગ. બીજું, ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ખાલી જગ્યા વર્ષમાં થઈ, તો જવાબ આવશે 1885. ત્રીજું, રેડિયો ખાલી જગ્યા પ્રકારનું માધ્યમ છે, તો જવાબ આવશે શ્રાવ્ય. ચોથું, મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન ખાલી જગ્યા છે, તો જવાબ આવશે સિનેમા. પાંચમું, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોની માહિતી મેળવવા ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી માધ્યમ છે, તો અહીં જવાબ આવશે કૃત્રિમ ઉપગ્રહ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે, તો જવાબ આવશે ખોટું. બીજું, ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે, તો અહીં જવાબ આવશે સાચું. ત્રીજું, વોકી ટોકીનો ઉપયોગ પોલીસ કરે છે, તો જવાબ આવશે સાચું. ચોથું, જાહેરાતમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે, તો જવાબ આવશે ખોટું. અને પાંચમું, મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ સાધન છે, તો અહીં જવાબ આવશે સાચું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો. પહેલું, પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય? ઉત્તર, પોસ્ટ ઓફિસ દ્વારા મની ઓર્ડરથી પૈસા મોકલી શકાય. બીજું, જાહેરાત પ્રસારણ માટેના કોઈ પણ બે માધ્યમો જણાવો. તો જાહેરાત પ્રસારણ માટે રેડિયો, સિનેમા, ટેલિવિઝન, મોબાઈલ ફોન, અખબારો, બસ કે ટ્રેનની સાઈડો વગેરે માધ્યમો છે. ત્યાર પછી જોઈએ ત્રીજું, સંચાર માધ્યમ એટલે શું? ઉત્તર, એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે. ચોથું, જાહેરાતના બે ફાયદાઓ જણાવો. ઉત્તર, વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય. બીજું, વસ્તુ ઉપર છાપેલી કિંમતને જાણી શકાય. અને ત્રીજું, વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય. પાંચમું, સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે? પહેલું, બાળ લગ્નો કરવા નહીં. બીજું, આરોગ્ય જાળવવું. ત્રીજું, વસ્તી નિયંત્રણ કરવું. ચોથું, દીકરીને શિક્ષણ આપવું. અને પાંચમું, બાળકોને કુપોષણથી બચાવવું. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ટૂંક નોંધ લખો. એમાં પહેલું, જાહેરાતના ગેરફાયદા. ઉત્તર, જાહેરાત કરનાર વ્યક્તિ કે વસ્તુનો પ્રચાર કરે છે, તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને. જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ. ટીવી ઉપર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ, કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી, બાળકો કે વડીલોને અપાવી શકતા નથી, એવો અનુભવ થાય છે. દેખાદેખીનું ચલણ વધી જાય છે. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ. સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે. આ કૃત્રિમ ઉપગ્રહ માનવસર્જિત છે, તેને અવકાશમાં મૂકવામાં આવે છે. પૃથ્વી પરથી અવકાશમાં રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી, વિવિધ કાર્યક્રમો આ ઉપગ્રહ દ્વારા પૃથ્વી પરના કોઈ પણ સ્થળના ટેલિવિઝન, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે. પૃથ્વીના પેટાળમાં પાણી, ખનિજ ભંડાર છુપાયેલા છે તેની માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે. આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો જાણી શકાય છે. અને કૃત્રિમ ઉપગ્રહ એ દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી ત્રીજું જોઈએ, મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ. ઉત્તર, સંચાર માધ્યમનું હાલનું અગત્યનું સાધન મોબાઈલ ફોન છે. મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે. મોબાઈલ ફોનમાં ઘડિયાળ, વિડીયો ઓડિટર, પ્લેયર, ટોચ, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો વગેરેની સુવિધા હોય છે. તેનાથી આપણે રેલવે, બસ, સિનેમાની ટિકિટ બુક કરાવી શકીએ છીએ. મોબાઈલ ફોનની અંદર વપરાતા ઇન્ટરનેટથી ઘણી માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અનેકવિધ સુવિધાઓ માટે વર્તમાન સમયમાં મોબાઈલ ફોન ખૂબ જ ઉપયોગી સાધન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો સવાલ, લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે? ઉત્તર, સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ, કૃષિ, આરોગ્ય વગેરે કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા મેળવી શકાય છે. સરકારના કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે. લોકશાહીમાં લોકમતનું મહત્વ અનેક ગણું છે. દૈનિક વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો વગેરે સંચાર માધ્યમો લોકમતને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો? ઉત્તર, શાળા મહાશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ માત્ર વાતચીત પૂરતો જ કરવો જોઈએ. તેમણે મોબાઈલમાં આવતા ઇન્ટરનેટ અને ગેમ્સનો મર્યાદિત તથા વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે મોબાઈલના પ્રકાશથી આંખોને નુકસાન થાય છે, જેની સમય અને અભ્યાસ ઉપર, એટલે કે બાળકોના સમય અને એના અભ્યાસ ઉપર માઠી અસર થાય છે. મહિલાઓ, બાળકો, વૃદ્ધો, ગરીબો વગેરે પર થતા અત્યાચારો મોબાઈલના વિડીયો ઉપર ન મૂકવા જોઈએ.
ત્યાર પછી જોઈએ ત્રીજું, સિનેમા ગૃહોમાંથી જાગૃતિ આવે છે, આ વિધાનને સમજાવો. ઉત્તર, સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટા ભાગે સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે. તેનાથી લોકોની રહેણીકરણી અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સિનેમાથી કેટલાક રીતિરિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વહેમો વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે. આ બધી બાબતો પરથી કહી શકાય કે સિનેમામાંથી જાગૃતિ આવે છે. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, ટીવીના ફાયદા જણાવો. ઉત્તર, ટેલિવિઝન દ્વારા સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો, જાહેરાતો વગેરે બાબતો જોવા અને સાંભળવા મળે છે. બીજું, પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી, કુદરતી આપત્તિઓની આપણે ત્વરિત માહિતી મેળવી શકીએ છીએ. અને ત્રીજું, તાજેતરના સમાચારો અને વિવિધ રમતોનું જીવંત પ્રસારણ પણ આપણને જોવા અને સાંભળવા મળે છે. તો મિત્રો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે એક નવા સ્વાધ્યાયના સોલ્યુશન સાથે.